नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो ની અંદર આપણે સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર જે આપણે શું કરવાનું છે કે પ્રશ્ન નંબર 3 જોયો હતો, બરાબર છે। આજે આ વિડિયો ની અંદર આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું, બરાબર છે। એની અંદર છે આપેલ સંખ્યાનો છેદનો સમીકરણ કરો, બરાબર છે। તો આ જે સંખ્યાઓ આપી છે આપણને એના છેદનું શું કરવાનું છે, તો આપણે એનો સમીકરણ કરવાનો છે, બરાબર છે। તો સમીકરણ એટલે તમને ખ્યાલ હશે કે સમમેય સંખ્યા આવી જોઈએ, બરાબર છે। જે આપણે સંખ્યાઓ નીચે આપી છે તે બધી કેવી છે, તો અસમમેય સંખ્યા છે, બરાબર છે। આગલા વિડિયો ની અંદર આપણે જોયું હતું કે સમમેય સંખ્યા કોને કહેવાય અને અસમમેય સંખ્યા કોને કહેવાય, બરાબર છે। તો આજના વિડિયો ની અંદર આપણે જે નીચેની સંખ્યા અસમમેય છે તેને આપણે સમમેય સંખ્યા ની અંદર રૂપાંતર કરવાનો છે, બરાબર છે। તો પહેલો દાખલો લઉં છું, તો પહેલા દાખલા ની અંદર શું આપ્યું છે આપણે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 7। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 છે, તો આપણે એને કઈ રીતે સમમેય સંખ્યાની અંદર રૂપાંતર કરી શકીએ। તો તમને ખ્યાલ હશે કે જ્યારે વર્ગમૂળવાળી સંખ્યા હશે, બરાબર છે, તો એ જ વર્ગમૂળવાળી સંખ્યા સાથે આપણે એનો ગુણાકાર કરીશું, એટલે આપણે કઈની કરશું તો શું મળશે આપણને 7 મળશે, બરાબર। તો આગળ દાખલો ગણીએ તો શું મળશે આપણને 1 ના છેદમાં વર્ગમૂળમાં 7, આપણે ઉપર પણ વર્ગમૂળ 7 વડે ગુણાકાર કરવો પડશે અને નીચે પણ વર્ગમૂળ 7 વડે ગુણાકાર કરવો પડશે। તો આપણને શું મળશે કે 7 વર્ગમૂળ 7 તો તેનાથી આવશે, પણ આનું શું થશે, તો બે વાર છે વર્ગમૂળ 7, બરાબર છે। વર્ગમૂળ 7 નો વર્ગ થશે એટલે આપણને શું મળશે, વર્ગમૂળમાં 7 ના છેદમાં 7। આ જે સંખ્યા આપણને મળી તે કેવી સંખ્યા છે, તો સમમેય સંખ્યા છે। કેવી સંખ્યા છે, સમમેય સંખ્યા છે। તેથી આપણને શું મળ્યું કે સંખ્યાનું સમીકરણ મળ્યું છે, બરાબર છે। આ કેટલું ઈઝી હતું, જ્યારે એક જ હોય ત્યારે આપણે આવી રીતે કરવાનું છે। હવે બીજો દાખલો છે, બરાબર છે। તો બીજા દાખલાની અંદર શું આપ્યું છે આપણને, આ બીજા નંબરના દાખલાની અંદર શું આપ્યું છે, તો નીચે બે સંખ્યાઓ છે, તો આપણે ફરીથી આવી જ રીતે કરવું પડશે, ઉપર પણ ગુણાકાર કરીશું અને નીચે પણ ગુણાકાર કરીશું, તો શું મળશે 1 ના છેદમાં, આ એક દાખલો પૂરો થાય છે, બરાબર, 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 ભાગાકાર કરવાનો છે વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6, બરાબર છે। હવે આ બે સંખ્યાઓ આપણને મળી, હવે શું કરીશું, એક આપણે શું કરવાનું છે, પ્લસ લેવાના છે, બરાબર છે। હવે અત્યારે લખીશું, આગળનો કયો સ્ટેપ બનશે, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6। હવે આ તમને ખ્યાલ હશે કે આગલા વિડીયો ની અંદર આપણે જોયું હતું કે સાદુરૂપ આપવાનું શીખ્યા હતા, બરાબર છે। એની અંદર જે પ્લસ અને માઇનસ વાળી જે કિંમતો હતો એને આપણે સાદુરૂપ આપતા હતા, વિસ્તરણના સૂત્ર દ્વારા આપણે તે કર્યું હતું, બરાબર છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિસ્તરણના સૂત્રનું સાથે આ વિસ્તરણ છે, બરાબર છે। તો આપણે તે લખી દઈએ, બે વાર છે, બરાબર છે। શું લખેલું છે, તો બે વાર છે, તે શું થશે, આખાનો વર્ગ થશે, વર્ગમૂળમાં 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ થશે, એટલે આપણને શું મળશે, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળનો 7 નો વર્ગ છે એટલે 7 થશે, આ માઇનસ આ કેટલા થશે, 6 થશે, એટલે આપણને કેટલા મળશે, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6, 7 માંથી 1 6 જશે તો આપણને શું મળશે, 1। અને 1 પણ કેવી સંખ્યા છે, તો સમમેય સંખ્યા છે, એટલે આપણે આ સંખ્યાનું પણ સમીકરણની અંદર રૂપાંતર કરી દીધું છે, બરાબર છે। હવે આગળનો બીજો દાખલો છે, દાખલા નંબર 3, બરાબર છે। દાખલા નંબર 3 ની અંદર પણ આવી જ રીતે છે, બરાબર છે, કે વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6, સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે એક દાખલા રકમ ખોટી લખી છે, વર્ગમૂળમાં 5 શું છે, 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છે, બરાબર છે। તો હવે કેવી રીતે કરીશું, તો આટલે પણ તેવી જ રીતે હતું, આટલે પણ માઇનસ હતા અને આટલે પણ માઇનસ છે, પરંતુ આપણી પાસે શું છે, તો રકમ અલગ અલગ છે, બરાબર છે। તો આપણે ફરીથી શું કરીશું, 1 ના છેદમાં, બરાબર, તો આને શું કરીશું કે ઉપર નીચે આપણે ગુણા પડશે, માઇનસ 5 નો વર્ગ, બરાબર થઈ જશે। હવે આપણે શું કરી રહ્યું હતું, આટલે આટલે ઉપર નીચે કરી લીધી હતી, એટલે ફરીથી આટલે શું થશે, વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, બરાબર છે।
હવે શું થશે આ સંખ્યાને આપણે લખી દઈએ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 હવે આ સંખ્યા બે વાર છે બરાબર છે તો વિસ્તરણના સૂત્ર પ્રમાણે x નો વર્ગ માઈનસ y નો વર્ગ હોય છે તો આપણને શું મળે છે x માઈનસ y અને x વત્તા y આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો આના બરાબર આપણને આ કિંમત મળી ગઈ એટલે ફરીથી આપણે આ નું લખીશું વિસ્તરણ એટલે શું મળશે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે આપણને શું મળશે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર છે તો આ કેટલા થશે 5 અને 2 બરાબર શું મળશે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 5 માઈનસ એટલે 3 3 પણ કેવા છે તો એ સમય સંખ્યા છે બરાબર છે કેટલા સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો હવે ફરીથી આપણે બીજો દાખલો ગણીએ બરાબર છે તો બીજા દાખલાની અંદર શું છે તો વર્ગમૂળ 7 છે બરાબર છે વર્ગમૂળ 7 માઈનસ 2 બરાબર છે 1 ના છેદમાં 2 એમ આપણને આપવામાં આવ્યું છે તો આપણે એનો પણ આવી જ રીતે કરીશું હું લખું છું 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઈનસ 2 ગુણ્યા 1 વર્ગમૂળ 7 વત્તા 2 વર્ગમૂળ 7 વત્તા 2 બરાબર છે આટલે પણ આપણે કરી લઈ લીધી છે હવે શું કરીશું કે ફરીથી લખી દઈએ જે રીતે આગળના દાખલાની અંદર આપણે રૂપાંતર કર્યું હતું એવી રીતે તો વર્ગમૂળમાં 7 વત્તા 2 શું આવશે આ 2 નો વર્ગ આવશે તો વર્ગમૂળ 7 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ થશે બરાબર છે ઉપરની સંખ્યા તે રીતે લખીશું અને નીચે વર્ગમૂળ 7 નો વર્ગ શું થશે તો 7 થશે અને 2 નો વર્ગ 4 થશે બરાબર છે તો શું મળશે વર્ગમૂળમાં 7 વત્તા 2 એટલે 7 માંથી 4 જશે એટલે કેટલા બચશે 3 બરાબર છે તો આ પણ કેવી સંખ્યા છે તો સમય સંખ્યા છે બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને સમયકરણમાં રૂપાંતર કરો તે સમયકરણ કરો તો તમારે કરવાની જરૂર નથી એનો મીનિંગ શું થાય છે કે નીચેના છેદનું શું કરવાનું છે સમય સંખ્યાની અંદર આપણે રૂપાંતર કરવાનું છે